તો આખરે મગફળી બાદ થતી ગેરરીતિને લઈને ફરી એક મહત્વપૂર્ણ અપડેટ આવી રહ્યું છે કે મગફળી ખરીદીમાં ગેરરીતિના આક્ષેપ થતા હવે ખરીદી શંકાના દાયરામાં આવી ચૂકી છે. વાત રાજકોટના જુડા માર્કેટિંગ યાર્ડની છે કે જ્યાં મગફળીની ખરીદીમાં વચેટિયાની વરવી ભૂમિકાઓ સામે આવી રહી છે. દિવ્ય ભાસ્કરે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં રાજકોટ જુડા માર્કેટિંગ યાર્ડમાં વચેટિયા અને અધિકારીઓની મિલી ભગતનો પર્દાફાશ થયો. અહીં સૌથી પહેલા ખેડૂતોની મગફળીનું સેમ્પલ ફેલ કરવામાં આવે છે, ત્યારબાદ રૂપિયા લઈને એજન્ટ એ જ મગફળીનું સેમ્પલ પાસ કરાવી દે છે અને ત્યારબાદ મગફળીની ખરીદી પણ કરી લેવાય છે. આ કૌભાંડનો પર્દાફાશ થતા અધિકારીઓ હરકતમાં આવ્યા છે. પ્રાંત અધિકારીએ બી ડિવિઝન પોલીસને સાથે રાખીને તપાસ હાથ ધરી છે અને વિડીયોમાં દેખાતા લોકોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આખરે દિવ્ય ભાસ્કરના પત્રકારે સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. તે પત્રકાર મહેન્દ્રસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે. મહેન્દ્રસિંહ, આ સમગ્ર મામલે જોવામાં આવે સૌથી મહત્વપૂર્ણ કે આ વચેટિયાઓની કોઈ મિલીભગત છે તો જ આખરે આ તમામ કારનામું છે પાર પડાતું હશે. કઈ રીતે સમગ્ર આ કૌભાંડનો પર્દાફાશ થયો? ખાસ કરીને જ્યારે આ મગફળીને ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ત્યારથી જ ખેડૂતોના સતત અમને દિવ્ય ભાસ્કરની ઓફિસે ફોન પણ આવતા હતા અને ખેડૂતો રૂબરૂ આવીને કહેતા હતા કે કોઈને કોઈ બહાના ભેજનું બહાનું કાઢવામાં આવે, કાંકરાનું બહાનું કાઢવામાં આવે અને અમારી પાસેથી સેમ્પલ ફેલ કરીને પૈસા ઉઘરાવવામાં આવે છે. એટલે આ બધી માહિતી અમે ચેક કર્યા પછી સોમવારે હું અને અમારા ફોટોગ્રાફર પ્રકાશ રાવરાણી ત્યાં ખેડૂત બનીને માર્કેટિંગ યાર્ડમાં ગયા ત્યારે એક ખેડૂતના સેમ્પલ કેન્સલ કરવામાં આવ્યા. પછી તરત જ વચેટિયા અમિત કરીને એક વ્યક્તિ હતો, એણે ખેડૂતનો સંપર્ક કર્યો અને એણે એમ કીધું કે તમારા સેમ્પલ ફરીથી પાસ થઈ જશે, 2500 રૂપિયા થશે અને આખા 2500 રૂપિયા એમની પાસેથી લઈ અને બપોરે 3 વાગે એમનું ફરીથી સેમ્પલ લેવાની વાત કરવામાં આવી હતી અને રાત્રે 8 વાગે ફરીથી એ જ મગફળી ટેકાના ભાવે ખરીદી કરી લેવામાં આવી હતી. બિલકુલ મહેન્દ્રસિંહ, અત્યાર સુધીની આ તપાસમાં આખરે એવા કેટલા ખેડૂતો હશે કે જેને આ રીતે પોતાના જ પકવેલા માલ માટે આ રીતે ઘૂંસ કે લાંચ આપવી પડી રહી હશે? આખરે કેટલા ખેડૂતોને નુકસાન ગયું હશે અત્યાર સુધીમાં? ખાસ કરીને અત્યાર સુધીમાં જે સૌરાષ્ટ્રમાં જેટલા મગફળી ખરીદાણે જુદા જુદા સેન્ટરો ચાલી રહ્યા છે પણ આવી જ ગેરરીતિ થઈ રહી છે. ખાસ કરીને તંત્ર દ્વારા આમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો બહુ મોટો ચોંકાવનારો આંક આવે એમાં બેમત નથી. બિલકુલ, ખાસ કરીને જે વચેટિયાઓ છે તેની ભૂમિકા આમાં ખૂબ જોવા મળી રહી છે. આ વચેટિયા આખરે કોણ છે અને કોની કોની સાથે સંડોવાયેલા છે તેની લઈને કોઈ વિગતો મળી રહી છે? જી બિલકુલ, એમાં ખાસ કરીને કોઈ જે વ્યક્તિને મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં કોઈ રોલ નથી હોતો એ વ્યક્તિ કેવી બિંદાસપણે શેડમાં આટાફેરા કરે છે, અધિકારીઓ સાથે વાત કરે છે, ખેડૂતોનો સંપર્ક કરે છે અને એમને રોકનાર ટોકનાર કોઈ હોતું નથી. તો જે ગેરકાયદેસર વ્યક્તિ છે એની અવન જવન ઉપર પણ વોચ ન થાય, એને કોઈ રોકવામાં ન આવે એ ખાસ કરીને આ બાબત ખાસ સામે આવી છે. બિલકુલ, ખાસ કરીને આ પ્રકારે મગફળીના સેમ્પલ ફેલ કરવા અને પાસ કરવા તે ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના ઘટી ગઈ. પણ મહેન્દ્રસિંહ, આખરે કઈ રીતે આ મગફળીના સેમ્પલ ફેલ કરાતા હતા? કારણ કે જે બધાની સામે આ મગફળીને ફેલ કરાઈ રહી છે પછી એ જ મગફળીના સેમ્પલને પાસ કરાવા રહ્યા છે, તેની પાછળ કઈ રીતે ગોલમાલ ચાલતી હતી? જી, જ્યારે મગફળીનું વાહન આવે છે, મગફળી ત્યારે ઠાલવવામાં આવે છે, પછી જે ગ્રેડર હોય છે એ સેમ્પલ લે છે, સેમ્પલ લીધા પછી એને દાણા ફોલવામાં આવે છે અને પછી એ સાથે જ એમનો ભેજ ચેક કરવામાં આવે છે. એટલે જે ખેડૂતો આક્ષેપ કરતા હતા એ મુજબ કે જ્યારે કોઈ મગફળીને ફેલ કરવી હોય ત્યારે એ મશીનમાં વધારે એને આટા ફેરવવામાં આવે છે જેથી જે તે સમયે એનો ભેજ વધુ બતાવવામાં આવે અને જ્યારે વચેટિયા મારફત એ સોદો થઈ જાય ત્યારે એ જ મગફળીને અમુક રાઉન્ડ લઈ અને એનો ભેજ ઓછો બતાવવામાં આવે અને મગફળી ખરીદી કરવામાં આવે છે. એટલે એકચ્યુઅલી એ પ્રોસેસમાં એ લોકો ગોટાળા કરતા હોય છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. બિલકુલ, પ્રામાણિક ખેડૂતોની મજબૂરી ક્યાં જણાય આવે છે? કારણ કે જે રીતે પોતાનો માલ છે આ રીતે ફેલ કરાઈ રહ્યો છે, તેમને પાસ કરવા માટે તેમને લાંચ આપવી પડી રહી છે, ખેડૂતોએ આ મામલે કોઈ રજૂઆત કરી છે કે જેને ધ્યાને લેવાય હોય? બિલકુલ, સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂત આખું વર્ષ બહુ જ મહેનત કરે, પોતાના ખેતરમાં શ્રમ પાડે, પરસેવો વાળે અને એ મહામૂલી એનો પાક જ્યારે એની પાસે આવે છે
ત્યારે ગામડેથી એ માલ લઈને વાહનોમાં 8 થી 10 હજાર રૂપિયા ભાડું ચૂકવીને માર્કેટિંગ યાર્ડ પહોંચે. 10 હજાર રૂપિયા જેટલું મોટું ભાડું ચૂકવું હોય, ત્યાર પછી જ્યારે એનું સેમ્પલ ફેલ કરવાનું કહે તો એને ફરીથી પોતાનો માલ લઈ જવો પડે, પાછું વેચવા માટે બજારમાં આવે ત્યારે ફરીથી પાછું એને વાહન ભાડું ચૂકવવું પડે. આ સંજોગોમાં ખેડૂતોને આર્થિક બર્ડન ખૂબ રહે છે. એટલે જ્યારે કોઈ આવી રીતે એમના સેમ્પલ ફેલ કરે એટલે ખેડૂત મજબૂર થઈ જાય છે અને એને નો ઈચ્છા હોય તો પણ આ લોકોને સરેન્ડર થઈને પૈસા ચૂકવવા પડે છે. બિલકુલ, ખાસ કરીને આ સમગ્ર મામલે આ સ્ટિંગ ઓપરેશન બાદ હવે શું તંત્ર હરકતમાં આવ્યું છે ખરું, કોઈ કાર્યવાહી શરૂ થઈ છે ખરી? હું ખાસ કરીને સ્થાનિક તંત્રને બિરદાવીશ એટલા માટે કે જ્યારે ગઈકાલે અમે આખું આ સ્ટિંગ ઓપરેશન કર્યું ત્યારે તરત જ પ્રાંત અધિકારીને અમે જાણ કરી, ત્યાર પછી પડદરી મામલતદાર અને એમની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. જે ભોગ બનનાર ખેડૂતો છે એના નિવેદનો લીધા છે અને અત્યારે FIR સુધીની કાર્યવાહી એ લોકોએ શરૂ કરી દીધી છે. બિલકુલ મહેન્દ્રસિંહ, ખાસ કરીને અત્યારે આ એક જગ્યાએ તો આ તમામ બાબતો સામે આવી છે, પણ શું હજુ પણ આવી રીતે માર્કેટિંગ યાર્ડમાં અન્ય જગ્યાએ પણ આ પ્રકારની ગોલમાલ ચાલતી હશે ખરી? ચોક્કસપણે એવું કહી શકાય, કારણ કે જ્યારથી અમારી પાસેથી જુદા જુદા માર્કેટિંગ યાર્ડમાં જે લોકો માલ આપવા જતા હતા એ ખેડૂતોનો વારંવાર દિવ્યભાસ કરે ફોન પણ આવતા હતા, એ લોકો રૂબરૂ પણ આવતા હતા અને સૌરાષ્ટ્રના ઘણા સેન્ટરોમાં આવી રીતે ગેરરીતિ થાય છે એ લોકોએ કીધું હતું. આજે જ્યારે આ અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો ત્યાર પછી પણ અનેક ખેડૂતોએ ફોન કરીને એમ કીધું કે અમારે ત્યાં પણ આવી મુશ્કેલીનો સામનો થયો છે, અમે પણ આના ભોગ બન્યા છીએ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર મહેન્દ્રસિંહ ટીવીએન સાથે વાતચીત કરવા બદલ. તો આખરે મહેન્દ્રસિંહના પ્રયત્નો રંગ લાવ્યા અને આખરે આ સમગ્ર કટકીનું કૌભાંડ સામે આવી ગયું કે જ્યાં વચેટિયાઓ આખરે ખેડૂતોના જ મગફળીના સેમ્પલ્સ ફેલ કરતા હતા, તેને પાસ કરવા માટે લાંચ લેતા હતા અને આખરે આ સમગ્ર મામલે હવે કાર્યવાહી પણ શરૂ થઈ છે.